પ્રયાસ કરી રહ્યું છું, તેનાથી મને ઘણો લાભ થયો છે. અમારી પ્રાર્થના સભામાં બધો સંચાલન બાળકો જ કરે છે. અમારી પ્રાર્થના સભામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે, જેમ કે સમાચાર, અંગ્રેજી કથન, વિજ્ઞાનની માહિતી, દેશ નેતા વગેરે જેવી પ્રવૃત્તિઓ થાય છે. અમારી શાળામાં દર પ્રિય ડે અમને કમ્પ્યુટર લેબમાં લઈ જવામાં આવે છે. પછી અમને લાઇબ્રેરી રૂમમાં પણ લઈ જવામાં આવે છે. તેમાં અમે ઘણા બધા પુસ્તકો વાંચીએ છીએ, તેનાથી પણ અમને ઘણો બધો લાભ થાય છે. અમારી શાળા વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ નામના પ્રાપ્ત શાળા છે. કોઈપણ શૈક્ષણિક કાર્યક્રમ હોય, ગુણોત્સવ હોય, એકમ કસોટી હોય, વાર્ષિક પરીક્ષા હોય, બાહ્ય પરીક્ષા હોય, દરેક પરીક્ષાની અંદર, દરેક કામગીરીની અંદર તમામ મિત્રોના સહયોગ, સ્ટાફના સહયોગથી અમારું કામ ખૂબ જ સરળતાથી પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓનો પણ એટલો જ સહયોગ અમને મળી રહે છે. આચાર્યની સાથે સાથે હું ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનનો વિષય લઉં છું, જેની અંદર મેં કેટલીક બાળકોને ગમત પડે તેવી ઇન્ટરેક્ટિવ ગેમ તૈયાર કરી છે, જેની અંદર વર્ડ વોલ નામની વેબસાઇટ નો ઉપયોગ કરી મેં કેટલીક ઇન્ટરેક્ટિવ ગેમ બનાવી છે, જેમાં ક્વિઝ, ડિજિટલ નકશાપોટી, જોડકા જોડો, ખાલી જગ્યા પૂરો વગેરે જેવી ગેમ તૈયાર કરી છે, જે બાળકો રિસેસના સમયે કે ગૃહ કાર્યની અંદર તેનો ઉપયોગ કરીને ખૂબ સુંદર રીતે શીખી શકે છે. આ કુડિયાના પ્રાથમિક શાળા અરબી સમુદ્રના કિનારે આવેલી છે, ને આ શાળા હંમેશને માટે શિક્ષણ ક્ષેત્રે એ સદાયને માટે અગ્રેસર રહી છે. શાળામાં બધા જ બાળકો નિયમિત રહે એટલા માટે સતત વાલીઓનો સંપર્ક કરીએ છીએ, વાલીઓ વાલી મિટિંગો કરીએ છીએ, વાલી સંમેલનો કરીએ છીએ, જેથી કરીને વાલીઓ પણ મોટિવેટેડ થતા રહે એ માટે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. હાલ હું કુડિયાના પ્રાથમિક શાળામાં શિક્ષણવિદ તરીકેની સેવા આપી રહ્યો છું. આમ જોવા જઈએ તો જિલ્લાની અંદર જે નામાંકિત શાળાઓ ગણાય તેમાં ટોપર જેને કહેવામાં આવે એ કુડિયાના પ્રાથમિક શાળા હંમેશા જિલ્લાની અંદર 1-2 નંબર પર રહી છે. એનો ઇતિહાસ જોવામાં આવે તો મારું શિક્ષણ પણ અહીંયા જ 1956-1963 સુધી આ શાળામાં થયું હતું. અમે જ્યારે ભણતા હતા ત્યારે અમે પણ આજુબાજુની શાળામાં ટોપર તરીકે ઓળખાતા હતા. છેલ્લા 2012 આ કુડિયાના શાળા અત્યાર સુધી 1 સ્થાન ધારણ કરતી આવી છે અને જિલ્લામાં હંમેશા પ્રથમ ક્રમે રહી છે. આ માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કુડિયાના પ્રાથમિક શાળાનો સ્ટાફ, કુડિયાના ગામ લોકોનો સહકાર પણ એટલો જ અહીંયા જરૂરી છે અને એ લોકોએ પણ આપ્યો છે. સાથે સાથે સ્ટાફગણનો પણ આભાર માનું છું કે એમણે પણ અવિરત સેવા આપી છે. We'll be right back.
નમસ્કાર, મારું નામ ડૉક્ટર અમિતા પટેલ છે. હું આ શાળા કુડિયાણા પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું. મેં અહીંયાથી 1-8 ધોરણનો અભ્યાસક્રમ અહીંયાથી પૂર્ણ કરેલ છે. એ દરમિયાન શૈક્ષણિક અભ્યાસક્રમની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિ જેવી કે વક્તૃત્વ સ્પર્ધા, વિજ્ઞાન મેળો, રમતગમત ક્ષેત્રે ઘણી બધી ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ છે. અને એ કહેતા મને ઘણો આનંદ થાય છે કે વર્ષ 2010-11 મારી શાળા કુડિયાણા પ્રાથમિક શાળા વાંચે ગુજરાત અંતર્ગત જિલ્લાની શ્રેષ્ઠ વાચક શાળા અને હું શ્રેષ્ઠ વાચક તરીકે નિયુક્ત થયેલી હતી.